વાયબ્રન્ટ ગુજરાત સમિટને મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાયબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે શહેરના બ્યુટીફિકેશનની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ગાંધીનગરને જોડતા તમામ રસ્તાઓ રીસરફેસ કરીને દિવાલો ઉપર ભીતચિત્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના અંડરપાસ, જાહેર રસ્તા ઉપરની દિવાલો અને મહાત્મા ગાંધી મંદિરની આજુબાજુના વિસ્તારોની આસપાસ સજાવટ કરવામાં આવી રહી છે. આ વાયબ્રન્ટ સમિટમાં ડેલીગેટ્સ માટે ઇલેક્ટ્રીકલ સાયકલનું શેરિંગ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર જશવંત પટેલે વીટીવી ન્યૂઝને વાયબ્રન્ટ સમિટને લગતી તૈયારીઓની જાણકારી આપી હતી. સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ પણ અમે લોકોએ અહીંયા મંજૂર કરેલો છે. અંતર્ગત 100 સાયકલ રેગ્યુલર પેડલવાળી અને 25 સાયકલ ઇલેક્ટ્રિકલ સાયકલ માટેનો જે પ્રોજેક્ટ છે એ પણ મોડા મોડો 5 તારીખે અલગ અલગ 5 સ્પોટ ઉપર ગાંધીનગર મહાનગરપાલિકામાં ચાલુ થશે. એના જે સ્ટેશન બનાવવાના છે, સ્ટેશન પણ ખૂબ બ્યુટીફુલ અને એટ્રેક્ટિવ હશે અને સેલ્ફ ઇન્ફોર્મેટિવ હશે. એ સાથે સાથે જે અલગ અલગ મોડેલ રોડ ડેવલપ કરવાના છે, ગિફ્ટ સિટીને જોડતો જે મહત્વનો રોડ છે, એ રોડની અંદર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને લેન્ડસ્કેપિંગના અને બ્યુટીફિકેશનના કામો અત્યારે ચાલુ છે. એ સિવાય ગુજરાતની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કેટલાક પેઇન્ટિંગ પણ અમે અંડરપાસ અને ઓવરબ્રિજની અંદર અત્યારે એનું જે કામ પૂરજોશમાં ચાલુ રહ્યું છે ને, આપ ત્યાં આગળ જોઈ શકશો કે કોઈ પણ ડેલિગેટ ત્યાંથી આવે અથવા તો કોઈ ફોરેનમાંથી કોઈ ફોરેન ગેસ્ટ આવે તો એને સમજી શકે એ માટે અંગ્રેજીમાં અને હિન્દીમાં એ જે પર્ટિક્યુલર થીમ છે અથવા તો જે પીક છે એને દર્શાવવા માટેનું પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે. એ રીતે ગાંધીનગર મહાનગરપાલિકા વાયબ્રન્ટને અનુલક્ષીને સંપૂર્ણપણે અમે જે નક્કી કરેલા જે કામો છે એ લગભગ પૂર્ણ થવાના આરા પર છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને ગાંધીનગરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસનો પ્રવાસ નિશ્ચિત થઈ ચૂક્યો છે, જેની અંદર વધુ ફેરફાર પણ થઈ શકે છે. પરંતુ આ જે વાયબ્રન્ટ ગુજરાતની 10મી કડી થવાની છે તેને લઈને તૈયારીઓ ગાંધીનગરમાં જોરશોરથી કરવામાં આવી રહી છે. આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે મહાત્મા મંદિર પાસેના છે કે જ્યાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમગ્ર ગાંધીનગર શહેરની અંદર બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહાત્મા મંદિર જે છે તેની આસપાસના જે વિસ્તારો જે છે તેની વિશેષ સજાવટ કરવામાં આવી છે, કારણ કે મુખ્ય મહેમાનો જે આવવાના છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અને એક્ઝિબિશન સેન્ટર કે જ્યાં ઇન્ટરનેશનલ ટ્રેડ શો યોજાશે 9 તારીખથી, તેનું પણ શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યાં પણ વિશેષ સુવિધાઓ સાથે અને વિશેષ બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. ન ફક્ત ગાંધીનગર શહેર પરંતુ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોને પણ બ્યુટીફિકેશનમાં આવરી લેવામાં આવ્યા છે. મહાત્મા મંદિર ખાતે અલગ અલગ દેશના જે સભ્યો જે છે તે ઉપસ્થિત રહેવાના છે, મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, વિવિધ ડેલિગેશન ઉપસ્થિત રહેવાના છે. 28 જેટલા દેશો જે છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર સહભાગી થયા છે, ત્યારે વિશેષ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 9 તારીખથી આંતરરાષ્ટ્રીય ટ્રેડ શો જે છે તેની શરૂઆત થશે, જેની પીએમ મોદી શરૂઆત કરાવશે, જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તે 10 તારીખથી શરૂઆત થઈ રહી છે. 10, 11 અને 12 જાન્યુઆરી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. અને વિશેષ એટલા માટે છે કારણ કે પ્રથમ કડી જે શરૂ થઈ હતી, જે પીએમ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેની શરૂઆત કરાવી હતી, અને 10મી કડીમાં જે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તેઓ પ્રધાનમંત્રી તરીકે તેની શરૂઆત કરાવી રહ્યા છે. અને વિશેષ આમંત્રિતો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. અનેક એમઓયુ થઈ ચૂક્યા છે અને નવી મહત્વની જાહેરાતો જે છે તે પણ આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. અનેક મહત્વના રોકાણો જે છે તેની જાહેરાત આ જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન થશે. અને સમગ્ર ગાંધીનગર શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં બ્યુટીફિકેશન જે છે તે પૂર્ણતાની કક્ષાએ છે અને રોડ રસ્તાઓ જે છે તેને પણ રીસરફેસ કરવામાં આવ્યા છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.